बांसुरी जय घोष छे जल हलता। रण मैदान में लड़ता सैनिके बे वातो ध्यान में राखवानी होय छे, पहलू आक्रमण अने बीजू संरक्षण। बे हाथे क्यारे पण तलवार ना लेवाय, एक हाथे तलवार जोईए तो बीजा हाथे ढाल पण एटली ज जरूरी छे। आक्रमणनी साथे संरक्षणना पण एटला ज नीति नियमो शास्त्रकारોએ આપેલા છે। એક એક મહાવ્રતોની રક્ષા શુદ્ધિ માટેની પાંચ પાંચ ભાવનાઓ આપેલી છે। વિશેષ કરીને નવ વાડોનું વર્ણન કર્યું છે। સાધુ માટે સર્વથી આ વાત લાગુ પડે છે અને શ્રાવકો માટે દેશથી। ઝવેર રોડ મુલુંડનું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ ત્યાંના જ એક અગ્રણી શ્રાવકના ઘરે સાહેબના પગલા હતા। વાજતે ગાજતે તે શ્રાવકના ઘરે સાહેબ પધાર્યા। મુખ્ય બેઠક કક્ષમાં સાહેબ પાઠ પર બિરાજ્યા। બધાએ વંદન પૂજનની વિધિ કરી। સાહેબે માંગલિક ફરમાવ્યા બાદ બે ધડક ધડાકો કર્યો। મરીને કૂવાના દેડકાની ગતિમાં જવું છે? સાંભળનારા બધા જ સાંભળતા રહી ગયા। કેમ અચાનક વગર સંદર્ભે સાહેબે આવો પ્રશ્ન પૂછ્યો? બધા વિચારતા હતા, એકટામાં જ સાહેબે સંદર્ભનું અનુસંધાન કરી આપ્યું। આ સામેની દિવાલ પર ભીંત ચિત્રમાં પાનીહારીનું ચિત્ર રાખ્યું છે। આયુષ્યબંધ વખતે જો તમારું મન એ ચિત્રમાં હશે તો કઈ ગતિ થશે? સાહેબે મીઠી ટકોર કરી। શ્રાવકોના ઘરે શત્રુંજય શંખેશ્વર જેવા તીર્થસ્થાનો ને તીર્થાધિપતિની છબી શોભે, આવા ચિત્રો શ્રાવકના ઘરે ના શોભે। ચોટ લાગી જાય તેવી સચોટ ટકોર પેલા શ્રાવકે ઝીરી લીધી। તે જ દિવસે પેલો ફોટો દિવાલ પરથી ઉતરી ગયો ને થોડા સમયમાં તેના સ્થાને શત્રુંજયની ભવ્ય ફ્રેમ શોભી ઉઠી। પરિવારના 50 સભ્યોની હાજરીમાં જે બે ધડક કહી શકે એ જ ખરા ગુરુ, ને જે બે ધડક સ્વીકારી શકે એ જ ખરા ભક્ત। સાહેબ કર્મશત્રુ પર ફક્ત આક્રમણ જ નતા કરાવતા, સંરક્ષણની પણ પૂર્ણ જવાબદારી નિભાવતા હતા। મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ